¡Tú! नमस्कार मित्रों सौने वंदन आयुष्मान भारत राष्ट्रीय हेल्थ मिशन एनसीआरटी जीसीआरटी, टी एस टी टी आई तथा आईटूवी डेवलपमेंट फाउंडेशन संयुक्त में चाल कार्यक्रम એટલે સ્પર્શ મિત્રો સ્પર્શ કાર્યક્રમ અંતર્ગત ચાલતા તારુણ્યના અગિયાર મણકાઓની વ્યાખ્યાન માળા એટલે કે તરુણાવસ્થા એક માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો આજે આપણી વચ્ચે જેમનું સતત માર્ગદર્શન આપણને મળતું રહ્યું છે અને જે આ સમગ્ર કાર્યક્રમના પ્રેરક છે તેવા જીસીઆરટીના નિયામકશ્રી ડોક્ટર ટી એસ જોશી સાહેબ ઉપસ્થિત છે મિત્રો વ્યાખ્યાન માળાના ચોથા મણકા એટલે કે મૂલ્યો અને નાગરિકતા વિશે આદરણીય પદ્મશ્રી શાહબુદ્દીન સાહેબ રાઠોડે આપણને સૌને પ્રેરિત કરેલા આજે આ વ્યાખ્યાન માળાના પાંચમા મણકા એટલે કે જેન્ડર સમાનતા વિશે આપણા સૌનો ખ્યાલ વધુ સ્પષ્ટ કરવા માટે આપણી વચ્ચે શિક્ષક લેખક સર્જક પ્રાધ્યાપક ડૉક્ટર ભદ્રાયુભાઈ વચરાજાની ઉપસ્થિત છે ઉપસ્થિત બંને મહાનુભાવોનું હું હાર્દિક સ્વાગત અને વંદન કરું છું મિત્રો આમ તો આપણે સૌ ભદ્રાયુભાઈને ઓળખીએ છીએ એમના પરિચયની જરૂર નથી પણ આમ છતાં જો ટૂંકમાં કહું તો ભદ્રાયુભાઈએ સ્નાતક જીવવિજ્ઞાનમાં શિક્ષણ શાસ્ત્રમાં અનુસ્નાતક અને જાતીય શિક્ષણ જેવા વિષયમાં ડોક્ટરેટ કરનાર તેઓ પ્રથમ ભારતીય છે તેમના વ્યક્તિત્વ વિશે એ કહેવું કદાચ વધારે યોગ્ય હશે કે તેઓ નકશીખથી શિક્ષણ પ્રક્રિયાને વરેલા વ્યક્તિ છે પ્રાથમિક શાળામાં ભણતા બાળકથી લઈને યુજીસી સુધી તેમના કાર્યોનો વ્યાપ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા નિયામક તરીકે તેમણે ઘણા બધા રિફોર્મ્સ એક્ઝામિનેશન રિફોર્મ્સ પણ કરેલા મિત્રો હાલ ભદ્રાયુભાઈ અદાણી ફાઉન્ડેશન અમદાવાદ સાથે એડવાઇઝર એજ્યુકેશન તરીકે સંકળાયેલા છે તેમના જો લેખનની વાત કરીએ તો તેમણે લગભગ પાંત્રીસ કરતાં પણ વધારે પુસ્તકો પ્રકાશિત કર્યા છે જેમાં મસ્તક નાની પાટીમાં શિલાલેખ મુઠ્ઠી ઊંચેરા સો રત્નો જેવા બેસ્ટ સેલર પુસ્તકોનો પણ સમાવેશ થાય છે તો મને લાગે છે કે ભદ્રયુભાઈના પરિચય માટે ઘણો સમય જતો રહેશે કાર્યક્રમને આગળ વધારતા સમગ્ર સ્પર્શ કાર્યક્રમના પરિચય માટે હું આદરણીય જોશી સાહેબને વિનંતી કરું કે તેઓ કાર્યક્રમનો પરિચય આપે જોશી સાહેબ નમસ્તે મિત્રો આપ સૌ જાણો છો મુજબ કાર્યક્રમનો પરિચય તમે અગાઉ પહેલા મણકા વખતે આપી દીધેલો છે એટલે આ કાર્યક્રમ ખૂબ જ મહત્વનો છે એમની વાત આપણે વારંવાર કરી છે લોકો જોવે છે વિદ્યાર્થીઓની સિદ્ધિ કે વર્ષને અંતે શું પ્રાપ્ત થયું પરંતુ એ સિદ્ધિ ઉપર અસર કરનારા અનેકવિધ પરિબળો છે એમાંથી આ ખૂબ મહત્વનું પરિબળ એ આ એક અવસ્થા છે જેમણે ટ્રેનની ભાષામાં કહીએ તો એક સ્ટેશન છોડી દીધું છે અને બીજા સ્ટેશને પહોંચ્યા નથી અને એવી અનેક સમસ્યાઓથી ગ્રસ્ત એવા આ વિદ્યાર્થીઓ છે એમને જુદી જુદી રીતે આપણે કેવી રીતે સાચવવાના છે કેવા પ્રશ્નો છે અને કેવી રીતે આપણે એનો ઉકેલ આપી શકીએ એક શિક્ષક તરીકે હું મારી જાતને મૂકીને મારે કેવી રીતે આ લોકો સાથે વર્તાવ કરવાનો રહે એનું વિશદ ચર્ચા આજે ચાર મણકા સુધી કરી છે આજે પાંચમો મણકો છે એમ આપણને એ જ વિષયના ખરા નિષ્ણાત જેમનું પીએચડી જ આ વિષય પર છે એવા ડૉક્ટર વચ્ચરા ડૉક્ટર ભદ્રાયુભાઈ આપને મળ્યા છે એમણે કહ્યું એ પ્રમાણે મુઠ્ઠી ઉચેરા માનવી અને એવી અનેકવિધ શૈક્ષણિક મૂલ્ય ધરાવતા પુસ્તકો અને કેસ આપણને આપેલા છે જેનાથી આપણે સૌ પરિચિત છીએ એટલે મને એમ લાગે છે કે હું વિશેષ વાત કરું એના કરતાં ભદ્રાયુભાઈને જ સાંભળીએ અને એમનું સ્ટુડિયોમાં અને શિક્ષણ જગતમાં સ્વાગત છે છે આભાર નમસ્તે મિત્રો એક વિચિત્ર પરિસ્થિતિમાં આપણે છીએ કે જ્યારે સમગ્ર વિશ્વ એકબીજાને સ્પર્શ કરવાની ના પાડી રહ્યું છે ત્યારે આપણે સ્પર્શ નામના પ્રોગ્રામમાં મળી રહ્યા છીએ આનંદ એ વાતનો છે કે દૂરથી પણ એકબીજાના હૈયાને સ્પર્શી શકાય એની સાબિતી આ કાર્યક્રમ આપણને આપી રહ્યો છે હું આનંદ વ્યક્ત કરું કે આવો સુંદર પ્રકલ્પ ટી એસ જોશી સાહેબના પ્રેરણા હેઠળ અને બાકીની સમગ્ર ટીમ દ્વારા થઈ રહ્યો છે અને એમાં મને આજે સામેલ થવાની તક મળી છે આજની ક્ષણનો હું અહોભાવ વ્યક્ત કરું છું મિત્રો આ તરુણાવસ્થા શબ્દ બહુ તોફાની છે એટલા માટે તોફાની છે કે એ અવસ્થા ક્યારે આવે છે આપણા જીવનમાં હલચલ મચાવે છે અને ક્યારે જતી રહે છે એની ખબર પડતી નથી એમ કહેવાય છે કે જ્યારે ઘોડાપુર આવે અમારા કાઠિયાવાડનો આ મૂળ શબ્દ છે ઘોડાપુર ઘોડાપુર એટલે એવું પૂર કે તમે બેઠા હો નદીમાં ને અચાનક પાણી આવે તમે હજી વિચારો કે પાણી આવ્યું ત્યાં તો પાણી તમને લઈને ભાગી જાય કેટલા બધાને તાણતું જાય અને તમે હજી કલ્પના કરો કે શું થયું ત્યાં ઘોડાપુર પૂરું થઈ ગયું એમ કહેવાય છે કે જીવનની અંદર તરુણ અવસ્થા એ ઘોડાપુરની અવસ્થા છે શેનું ઘોડાપુર બદલાવનું ઘોડાપુર સંવેગોનું ઘોડાપુર સમજનું ઘોડાપુર પણ અણસમજ ભરેલી સમજણનું ઘોડાપુર કેટલાય વહેમો આપણામાં નાખાઈ જાય અને આપણે આપણી જાત વિશે ન કલ્પવાનું કલ્પવા લાગીએ એનું ઘોડાપુર એટલે આ સંવેગોની દુનિયામાં આપણી સમગ્ર લાઈફમાં હલચલ મચાવનારી કોઈ અવસ્થા હોય તો એ તરુણાવસ્થા છે પણ મને વાત એ જાણીને આનંદ થયો કે શીર્ષકમાં તરુણાવસ્થા એક ઉત્સવ એવો પ્રયોગ કર્યો છે અને આઈ એમ વેરી હેપી બહુ જ સદીઓ સુધી ટકી રહેનારા ચિંતક ઓછો તો એમ કહે છે કે એવરી મોમેન્ટ ઓફ લાઈફ ઇઝ અ સેલિબ્રેશન પ્રત્યેક ક્ષણ એ ઉત્સવ છે હવે જો પ્રત્યેક ક્ષણ ઉત્સવ હોય તો આ હલચલ મચાવનારું તરુણાવસ્થા તો એક બહુ મહા ઉત્સવ હોવો જોઈએ અને એટલે મને બહુ આનંદ છે કે આ ઉત્સવમાં હું આજે તમારી સૌ સાથે થોડી વાતો કરવાનો છું મિત્રો તમે આજનું જે ટાઇટલ છે જે વિષય છે એની અંદર બહુ સરસ મજાની સમાનતા જુઓ છો મિલાપ જોઈ રહ્યા છો એમાં બે શબ્દો છે એક અંગ્રેજી શબ્દ છે અને એક ગુજરાતી શબ્દ છે આપણને પ્રશ્ન થાય કે ગુજરાતીની વાત કરનારા આપણે શું કામ અંગ્રેજી શબ્દ વાપરતા હોઈશું પણ એ પ્રશ્ન થાય તે બરાબર છે પણ એનો જવાબ મળે એવું નથી આજનું ટાઈટલ છે જેન્ડર સમાનતા હવે આ જેન્ડર શબ્દ અંગ્રેજી છે સમાનતા શબ્દ ગુજરાતી છે આપણને પ્રશ્ન થાય કે આ જેન્ડર સુકામ વાપર્યું હશે ગુજરાતી નહીં મળ્યું હોય કોઈએ શોધ્યું નહીં હોય ના ના શોધખોળ કરો તોય ન મળે એવો શબ્દ છે જેન્ડર અને એટલા માટે બહુ સમજી વિચારીને આ બે શબ્દોને આજે અહીંયા હસ્તમેળાપ કરાવ્યો છે આ હસ્તમેળાપમાં સમજવાનું એ છે મેં અર્થઘટન એવું તાર્યું છે કે જેન્ડર શબ્દ નહીં જેન્ડર પોતે પણ તમને ક્યાંય જોયું મળતું નથી તમે શોધો તો ક્યાંય મળશે નહીં અને એટલા માટે મારે તમારી સાથે જે મોડ્યુલ બન્યું છે એના ઉપરાંત કેટલીક પાયાની ભૂમિકા સ્પષ્ટ કરવી છે એ એટલા માટે સ્પષ્ટ કરવી છે કે સામાન્ય રીતે આપણે જાતિ શબ્દ બોલીએ તો કાઉન્સમાં સેક્સ લખતા હોઈએ છીએ કોઈ પણ ફોર્મ તમે ભરો તો એમાં સેક્સ કાઉસમાં જાતિ લખ્યું હોય અને પછી સામે મેલ અથવા ફિમેલ આપ્યું હોય અને આપણે લોકો આપણી સમજ પ્રમાણે એમાં ટીક માર્ક કરીએ છીએ હું કરું તો મેઇલ લખું છું બેન કરે તો એમાં ફિમેલ ટીક માર્ક કરે છે તો પ્રશ્ન એ છે કે જો સેક્સ જાતિ છે તો જેન્ડર શું છે પુરુષ અને સ્ત્રી ઓળખી શકાય છે અને જો એ જાતિ છે તો નથી ઓળખી શકાતું એ જેન્ડર ક્યાં છે આ જેન્ડરને આજે આપણે શોધી કાઢવું છે અને શોધીને આપણે એના વિશે સ્પષ્ટ થઈ જવું છે કેમ આપણે સ્પષ્ટ થવું છે બહુ સીધી વાત હું યાદ અપાવું જ્યાં સુધી આપણે સ્પષ્ટ નહીં હોઈએ ત્યાં સુધી આપણે સ્પષ્ટતાને સામે પહોંચાડી નહીં શકીએ અને એટલા માટે થઈને મારે એ વાત તમારી સાથે કરવી છે કે જેન્ડર અને સેક્સ એકબીજામાં ભળી ગયેલા છે અને માત્ર ભળી ગયેલા નથી આપણને ખૂબ પરેશાન કરનારા આ જેન્ડર નામના શબ્દને આપણે આપણી ડિક્શનરીમાં આજે ક્લિયર કટ કરી લેવો છે જેથી કરીને આપણા સાથે જોડાયેલા જે તરુણો હોય જે તરુણીઓ હોય એને આપણે બહુ સ્પષ્ટ રીતે એવું કહીએ કે ભાઈ આ જેન્ડર એ માનસિક સામાજિક સ્તરે બેસી ગયેલું એક વાત છે એનું એક્ઝિસ્ટન્સ નથી ફિઝિકલી નો એક્ઝિસ્ટન્સ મારો આ વિષય હું સ્પષ્ટ કરું ત્યારે હું તમને બહુ જાણીતા બે શબ્દો બોલું આપણે વારંવાર એમ બોલતા હોઈએ છીએ કે મારું મન બહુ દુભાઈ ગયું મને મન દુઃખ થયું હવે હું તમને એવો પ્રશ્ન પૂછું કે તમે મન જોયું છે અથવા તમે મેડિકલ ડોક્ટરને કહો કે સર્જરી કરીને મારા શરીરમાંથી મન જુદું કરી આપો તો નીકળે ક્યાં હોય એ ક્યાંય ન હોય હૃદય સાથે જોડાયેલો આવો બીજો શબ્દ છે પણ પેલા જાણીએ કે મન કોની સાથે જોડે મગજ આપણે ઓળખીતું છે મગજ આપણા શરીરમાં છે એનું ફિઝિકલ મેડિકલ અસ્તિત્વ છે પણ આપણે મગજ સાથે જોડાયેલું મન બુદ્ધિ સાથે જોડાયેલું મન આપણે વારંવાર બોલ્યા કરીએ છીએ મને તો મનમાં આવે એમ હું કરું હવે એને ઊભો રાખીને પૂછો કે મન તારું ક્યાં છે તો એની પાસે જવાબ નથી આવો બીજો શબ્દ હૃદય છે જે આપણે બહુ બોલીએ છીએ જેનું ફિઝિકલ અસ્તિત્વ છે જે સર્જરી કરીને ટેબલ ઉપર બહાર લઈ શકાય છે પણ એની સાથે જ આવો જોડાયેલો શબ્દ છે દિલ મારા દિલમાં ઉગે તો હું કરું અથવા મારું દિલ દુભાઈ ગયું હવે તમે વિચારો આ દિલ છે ક્યાં મન છે ક્યાં ક્યાંય નથી અને છતાં આપણી આજુબાજુના બધા પ્રશ્નો મનના છે અને દિલના છે જેન્ડર આવું છે સેક્સ છે જેન્ડર નથી પણ છતાં આપણે જે પ્રશ્નો ઊભા કરીએ છીએ સમાનતાના અસમાનતાના એ બધા પ્રશ્નો આ જેન્ડર નામના શબ્દમાંથી આવે છે અને એટલા માટે બહુ સાચું તમે જુઓ તો જેન્ડર જેનું ખરેખર ફિઝિકલ

જોઈએ કે સેક્સ અને જેન્ડર વચ્ચે શું તફાવત છે બહુ સીધી વાત છે સેક્સ એ નેચરલ અર્જ છે નેચરલ અર્જ કેવી છે થર્સ અને હંગર એટલે ભૂખ અને તરસ લાગે માનવને બચવું હોય તો એને ભૂખ્યા થાય ત્યારે ખોરાક લેવો પડે તરસ્યા થાય ત્યારે એને પાણી પીવું પડે આના જો તમે વંચિત કરો તો માણસ છીએ નહીં બરાબર આવી ત્રીજી ભૂખ એ આપણા શરીરની ભૂખ છે જેને સેક્સ કહેવાય છે જે કુદરતી ઈચ્છા છે ઇટ ઇઝ અ નેચરલ અર્જ નેચરલ અર્જ ઈશ્વરે આપી છે હું સમજીએ છીએ મિત્રો કે આપણે જ્યારે જન્મ લઈએ છીએ ત્યારે એક ઓળખ લઈને આવીએ છીએ એ આપણને ઉપરવાળાએ ઓળખ આપી છે જન્મો કે તરત જ લેબર રૂમમાંથી નર્સ બહાર આવે એટલે કે બાબો આવ્યો બેબી આવી આ આપણી ઓળખ છે અને એ આપણી જાતિ છે જેને આપણે સેક્સ તરીકે ઓળખીએ છીએ એ કુદરતી ઈચ્છા છે ઓળખ છે ઇટ ઇઝ નેચરલ બાય ધ ઓલ તો શું છે આવી વ્યાખ્યા આપણે કરીએ કે જેમ મારે માનવને બચાવવો હોય તો ભૂખ અને તરસ બે વસ્તુ હોય એમ મારે સામાજિક બચાવ માટે થઈને બે વસ્તુની ઝડપ પડે એક મારી ઓળખ ઊભી કરવાની અને ઓળખનો સ્વીકાર ઊભો કરવાનો આ ઓળખ અને સ્વીકારની જે વાત સામાજિક રીતે આપણે ઉભી કરી એને આપણે જેન્ડર કીધું હકીકતમાં એ છે નહીં પણ મારે ઓળખાવવું છે હું સાદી ઉદાહરણ આપું કે ભદ્રાયુ ભાઈ હમણાં વાત કરશે આ ભાઈ લાગ્યું ઇટ ઇઝ એન ઇન્ડિકેશન કે ભદ્રાયુ ભાઈ સ્ક્રીન ઉપર ન દેખાતા હોય તો પણ તમે એને ન સાંભળતા હો તો પણ તમને ખબર પડે કે આ પુરુષ છે નલીની બેન વાત કરશે આ બેન એ સ્ત્રીનું આઈડેન્ટિટી છે તો એવી જ રીતે જે આઈડેન્ટિટી બની એ જે આપણે સામાજિક ઓળખ ઊભી કરી એનો સ્વીકાર થયો પરિણામે જેન્ડર એ સામાજિક ઈચ્છા છે જેમ પેલી કુદરતી ઈચ્છા છે એમ આ સામાજિક ઈચ્છા છે આપણે આમાં આગળ વધીએ અને વધુ જરાક સ્પષ્ટ કરીએ સેક્સ ક્યાં છે મારા મનમાં છે બરાબર યાદ રાખજો વળિયા મન શબ્દ આવ્યો છે જે છે નહીં તો સેક્સ ક્યાં ઘૂસે છે મનમાં ઘુસે છે કેમ મનમાં ઘૂસે છે બરાબર યાદ રાખજો હું નાનકડું તમને ઉદાહરણ આપું તમે આજથી દસ વર્ષ પછી યાદ કરો કે બે હજાર એકવીસના તેરમી જાન્યુઆરીએ કોઈએ અમને સેક્સ અને જેન્ડર વિશે વાત કરી હતી તમે મારું નામ ભૂલી જઈ શકો તમે મારો ચહેરો ભૂલી જઈ શકો હું કેવો હતો બધું ભૂલી જઈ શકો પણ તમારા મનમાં એક વાત યાદ હોય કે એક ભાઈ હતા એણે આવીને આ વાત કરી હતી એ ભાઈ એ સેક્સ છે એ ક્યાં બેઠું છે મારા મનમાં બેઠું છે મારું શરીર છે એ મારી જાતીયતા છે બોડી હેઝ સેક્સ્યુઆલિટી તમે જોજો બરાબર સેક્સને અભિવ્યક્ત કરવાનું માધ્યમ એ શરીર છે ઘણી વખત એવું બને છે કે તમે કોઈ વ્યક્તિ જતી હોય અને એને પેન્ટ ટી શર્ટ અને જીન્સનું પહેરેલું હોય અને એના વાળ કાપેલા હોય અને એને તમે પાછળથી જુઓ તો યુ કે નોટ આઈડેન્ટિફાય વેધર શી ઇઝ મેઇલ ઓર ઇઝ ફિમેલ ઓર મેલ તો આ વાત કોણ નક્કી કરે છે તમારું શરીર શરીરનો દેખાવ અભિવ્યક્તિ આ અભિવ્યક્તિ એ મારા શરીરમાં છે હવે આ જે સેક્સ અને સેક્સ્યુઆલિટીની વાત કરી તો આપણે સમજીએ જેન્ડર ક્યાં છે જેન્ડર મારા હૃદયમાં બેસે છે હૃદયમાંથી મને કોઈ કહે છે આ બેન છે અચ્છા બેન છે તો કે હા પછી બીજી વાત આવે છે મારું બ્રેઇન મારી બુદ્ધિ લાગે એ જેન્ડર બાભો કરે જેને આપણે જેન્ડર અસમાનતા કહીએ એ શું કે અચ્છા બેન ઉઠીને પાયલોટ છે પ્રશ્ન આવ્યો બેન ઉઠીને ગાડી ચલાવે છે બહુ કહેવાય કેમ બહુ કહેવાય એમાં બહુ કંઈ કહેવાય જ નહીં જેવો ભાઈ ગાડી ચલાવી શકે કે પ્લેન ચલાવી શકે એવી જ કોઈ બેન ચલાવી શકે પણ આપણને પ્રશ્નાર્થ થાય છે હમણાં લોકડાઉન દરમિયાન આપણે બધાએ ઘરની અંદર કચરા પોતા કર્યા તો ઘણી એવી જોક્સ આપણે ચાલતી કરી કે ભાઈ કચરા પોતા કરે છે કેમ ભાઈથી કચરા પોતા ન કરાય લોકડાઉન એટલે જ આવ્યું હતું કોરોના એટલે જ આવ્યું હતું આપણા ભ્રામક ખ્યાલોને દૂર કરવા માટે એ કામ છે ઘરનું કોઈ પણ કરી શકે શા માટે એમાં સ્ત્રી અને પુરુષનું હું વિભાજન કરું તો આપણે ક્લિયર કરી લઈએ કે જેન્ડર એ હકીકતમાં મારા હૃદયમાં અને મારા બુદ્ધિનું એક દંગલ છે મેં શબ્દ પ્રયોગ દંગલ વાપર્યો છે એ જાણી જોઈને વાપર્યો છે દંગલ એટલા માટે ગે તોફાન ઊભું કરે છે બાકી પ્રશ્ન નથી ઘરમાં કામ છે તો એ કામ થઈ જવું જોઈએ કોણ કરે છે એની ક્યાં ચિંતા છે રસોઈ કરવામાં રસોડામાં કોઈ પુરુષ ઊભો હોય અને કોઈ ઘરમાં દાખલ થાય ઓહો તમે રસોઈ કરો છો કેમ ભાઈ રસોઈ એ માત્ર સ્ત્રી જ કરી શકે એવું આપણે ધારી લીધું છે બુદ્ધિમાં ઉતારી લીધું છે આપણને મળેલો ઇનપુટ છે આપણા ઘરમાં આપણે આપણી માને જ રસોઈ કરતી જોઈ છે બહેનને જ રસોઈ કરતી જોઈ છે દાદાને કોઈ દિવસ પૂજા કરતા જોયા છે રસોઈ કરતા જોયા નથી પરિણામે આપણા પપ્પા અથવા આપણો ભાઈ રસોડામાં હોય તો આપણને આશ્ચર્ય થાય આ આશ્ચર્ય એ જેન્ડર તરફ આંગળી ચિંધે છે આપણે તથ્ય શું છે જેન્ડરમાં અને સત્ય શું છે એને બરાબર સમજી લઈએ આ બરાબર સમજો તથ્ય છે સત્ય શાશ્વત છે ફેક્ટ એનો એક ટુકડો છે ફેક્ટ સાચું જ હોય એવું જરૂરી નહીં સાચા તરફ કદાચ દોડી જાય એવું કદાચ શક્ય બને તો જેન્ડર અસમાનતા એ માનવીય ઇતિહાસ અને પરંપરાની ગિફ્ટ છે દેણ છે હમણાં મેં એનું વર્ણન કર્યું અગાઉથી ચાલ્યું જ આવે છે હું તો ત્યાં સુધી કહું કે આપણા શાસ્ત્રો કોણે લખ્યા પુરુષોએ જ લખ્યા તમે જરાક તકાસી લેજો પરિણામે એની અંદર પુરુષોની જ વાત આવી એની અંદર સ્ત્રીઓની વાત નહીં આવી ક્યાંક અપવાદ બન્યા કેટલીક સતીઓ બની એ ક્યાંક અપવાદ બન્યા પણ આ જે વાત આવી એ પરંપરાની અને આપણા ઇતિહાસની દેણ એ જેન્ડર અસમાનતા છે જેને જેન્ડર ઇન ઇક્વાલિટી કહેવામાં આવે છે ખરેખર તો સમાનતા હોવી જોઈએ હવે આમાંથી કેમ થવું બચી કેમ શકાય તો જ્યાં જેન્ડર અસમાનતા હોય એને પડકાર કરો પડકાર કરો એટલે તમે તમારા ઘરની અંદર રસોડામાં જઈને કામ કરો મેં બીજો શબ્દ વાપર્યો છે ઉપર ઉઠો પડકાર કરો ઉપર ઉઠો અને જે ખોટું ચાલતું હોય એને સ્થગિત કરી દો બે શબ્દ ત્રણ શબ્દો છે ફાઇટ ફ્લાઇટ એન્ડ એની સામે લડો લડો એટલે શાંતિથી શાંતિથી લડવા માટે શું કરવું પડે મારા ઘરની અંદર કચરા પોતા મારી બેન જ કરતી હોય તમારે કેવું પડે ગાતથી હું કરવાનું શરૂ કરું મને મજા આવશે હું જીમમાં નહીં જાઉં તો ચાલશે કચરા પોતા કરીશ આજુબાજુવાળા કદાચ મારા વિશે બોલે તો ભલે બોલે કશો વાંધો નથી મારે આ તો કરવું જ પડશે કાલે સવારના હું અમેરિકા જઈશ ઓસ્ટ્રેલિયા જઈશ તો ત્યાં તો પેલું ડસ્ટિંગ કરવાનું કામ મારે કરવું જ પડશે અને ત્યાં આપણે જ જઈને કરીએ છીએ ત્યારે આપણને કોઈ સમાનતા અસમાનતા નડતી નથી કારણ કે ત્યાંની સંસ્કૃતિમાં પુરુષ અને સ્ત્રી એને સમાન ગણવામાં આવ્યા છે એને માણસ ગણવામાં આવ્યા છે એને જીવ ગણવામાં આવ્યા છે એનો સ્વીકાર પુરુષ છે એટલે નથી સ્ત્રી છે એટલે નથી પણ માણસ છે એટલે એનો સ્વીકાર એમાં થયેલો છે આ તથ્ય થયું હવે સત્ય બરાબર સમજી લઉં આ તો બહુ મહત્વની વાત છે મિત્રો અને હું માનું છું કે તારુણ્ય સાથે કામ કરનારા લોકોએ આ બહુ જાણવા જેવું છે અને મહત્વનું છે તમે સમજો બહારથી જે મેલ દેખાય છે એટલે પુરુષ દેખાય છે એની અંદર એક સ્ત્રી બેઠી છે અને અંદરથી જે સ્ત્રી છે એની બહારના ભાગમાં એક મેઇલ બેઠો છે આ વાત હું નથી કહેતો આ મારી કોઈ ધારણા નથી આ મેડિકલ સાયન્સે પ્રૂવ કરેલું છે કે બાળકનો જન્મ થતો હોય માતાના ગર્ભમાં જ્યારે ડેવલપમેન્ટ થતું હોય ત્યારે બંને જાતિના લક્ષણો એમાં પહેલાં હોય છે તમે કદાચ વિજ્ઞાનમાં ભણાવ્યું છે પ્રચન્નકારક પછી એમાંથી એકનું આધિપત્ય વધે છે ડોમિનન્સ વધે છે લક્ષણ હોય પુરુષના અને સ્ત્રીના બંનેના હોય પણ પછી એકનું આધિપત્ય વધે આધિપત્ય વધ્યું એટલે બીજું નાશ ન પામે જરા દબાઈ જાય એ દબાઈ જાય એટલો અર્થ એવો કે પડ્યું છે ઇટ ઇઝ ધેર પણ એ બહાર નથી આવ્યું આપણા ઘરમાં બે સંતાનો હોય બે ભાઈ બહેન હોય અને ભાઈ જબરો હોય તો પછી બેન ઓછું બોલે ને ભાઈ વધુ બોલે એમ અત્યારના હું મેલ છું કારણ કે મારું મેલનું આધિપત્ય અંદરથી ડેવલપ થયું છે ફિમેલ મારામાં છે આ સત્ય મારે ને તમારે બરાબર સમજવા જેવું છે જે અંદરનો સ્વ છે અંદર પડ્યો છે એ ક્યારેક ક્યારેક તો રૂંઢાયેલી વાત બહાર આવે છે અત્યારના આપણે આ વિષયની ચર્ચા કેમ કરવી પડે છે સમાજની અંદર એવું બની રહ્યું છે કે આપણે બહુ જ અસમાનતા વધારવા છીએ દીકરીથી આ કામ ન થાય દીકરીથી ખોરાક ન લેવાય દીકરી અથવા તો છે બધા જમી લે પછી જમે વધુ ઘટ્યું હોય એ ખવાય વધુ તો ભાઈને અપાય બેનને ન આપો તો ચાલે આવું આપણે કેટલું ચલાવ્યું મંદિરમાં દર્શન કરવું છે તો બેનને અહીંયા ન જવાય આવી લક્ષ્મણ રેખાઓ ભેદવાળી આપણે ઊભી કરી

જેમ પહેલામાં મેં ત્રણ તથ્યમાં કયા હતા એમાં મેં ત્રણ મુદ્દા લખ્યા છે પહેલા તમે પોતે અનુભવો એક્સપિરિયન્સ ધ ડિફરન્સ એમ કહેવાય છે એક સુંદર મજાનું વાક્ય છે સ્વામી સુખ બોધાનંદ વારંવાર બોલે છે એક્સપિરિયન્સ ધ એક્સપિરિયન્સ અનુભવનો અનુભવ કરો હું મારી સાથે રહેતી કોઈ સ્ત્રી સાથે જ્યારે અસમાનતા કરું છું તો એને શું થાય છે એનો અનુભવ હું કરું એ હું કરું તો મને ખબર પડે કે એમને શું તકલીફ પડે છે પહેલું છે અનુભવ કરશો અનુભવ જેવો કર્યો એટલે તમને આનંદ થશે કેમ આનંદ થશે તમારા કેટલાય ભ્રમ ભાંગી જશે તમે એક વખત કચરા કરો એક વખત રસોઈ કરો અને પરસેવો પાડો પાડશો એટલે ખબર પડશે કે રોજ આ મમ્મી કરે છે રોજ બેન કરે છે હા જબરું કરે છે હો મુશ્કેલ છે કામ એટલે તમને આનંદ આવશે બીજે દિવસથી તમારો આદર વધવા માંડશે બીજે દિવસથી તમે કહેશો હવે એ સ્ત્રીને હું પુરુષ એ હું થોડુંક ઓછું કરવા માંડું અને ત્રીજી વસ્તુ આ જો તમને આનંદ આવ્યો તો એમાંથી નવું આવિષ્કાર કરો એક્સપ્લોર કરો પોસિબિલિટી શિક્ષક તરીકે અને તરુણ તરીકે તમે મેસેન્જર છો યુ આર ધ બ્રાન્ડ એમ્બેસેડર ઓફ અવર સ્ટેટ એન્ડ કન્ટ્રી મારે માત્ર અનુભવ કરીને નહીં રહેવાનું મારી સાથે મારા પાર્થ છે તો મારે પાર્થને કહેવાનું કે ગઈકાલે મેં આવું કર્યું બહુ મજા આવી હું તકલીફ પડી મને પરસેવો થયો પણ હાળી મજા આવી આ આપણા ઘરના બધી સ્ત્રીઓ છે એ બહુ મહેનત કરે છે તો આ આવિષ્કાર કરો એક્સપ્લોર કરો અઠવાડિયા દસ દિવસ પછી પાર્થને પૂછો તમે પ્રયોગ કર્યો કચરા પોતા કર્યા કરો તો ખરા વાસણ માંજ્યા મજા આવશે હો આપણે વાસણ સાફ કરતી વખતે એકાદી કાચની ડીશ પડી હોય અને ભાંગી ગઈ હોય તો આપણે ત્રાળ ના ખરાના માણસ છીએ પણ હું ને તમે વાસણ સાફ કરીએ ત્યારે ખબર પડે કે કાચ તો લપસી જવા ટેવાયેલી વસ્તુ છે એ તો તૂટી જાય જ્યારે મારાથી તૂટે ત્યારે મને ખબર પડે કે હા એ તો મુશ્કેલ વસ્તુ છે આ સત્ય છે જેન્ડરનું સત્ય આ છે તરુણાવસ્થાને ઉત્સવ બનાવવાની એક પ્રક્રિયામાં આ વસ્તુની જરૂર એટલા માટે છે કે જ્યાં સુધી તમે આ મુદ્દો ન સમજો અનુભવ ન કરો ઘોડાપુરની મેં વાત કરી તો ઘોડાપુરને તમારે અનુભવવું પડે થર્ડ ડિગ્રી થર્ડ પર્સન થઈને જોવું પડે એક વખત ઘોડાપુરને તમે અનુભવ કર્યો મુશ્કેલી પડી દેન ઓબ્ઝર્વ જેને આપણા શાસ્ત્રો આપણું વેદાંત દ્રષ્ટા બનવાની વાત કરે છે એ બનો બનો છો એટલે તમને આનંદ થશે અને તમે એમાંથી આવિષ્કાર કરી શકશો તમે શિક્ષક તરીકે માતા પિતા તરીકે અથવા તરુણો તરીકે અત્યારના મને સાંભળી રહ્યા છો એટલે મારે તમારી સાથે એ વાત કરવી છે કે જેન્ડરની અસમાનતાને દૂર કરવી હોય અને જેન્ડરને સમાનતા તરફ લઈ જવું હોય તો આપણે નેતૃત્વ લેવું પડે આપણે લીડરશીપ લેવી પડે આ લીડરશીપ શું છે પહેલો મુદ્દો મારે એના વિશેની માહિતી મેળવવી પડે તમે બરાબર યાદ રાખજો ઇન્ફોર્મેશન હશે તો અવેરનેસ આવશે અવેરનેસ આવશે તો તમારું મેન્ટલ સ્ટેટસ સુધરશે એટલે કે તમે પહેલા માહિતી મેળવો માહિતી મેળવશો એટલે જાગૃત થશો જાગૃત થશો એટલે તમારો માનસિક દરજ્જો સારો થશે માહિતી મેળવવાનું કામ અત્યારના હું તમને આપવાનું કરી રહ્યો છું આ સીમિત નથી સર્ચ કરો ને ઘણું બધું તમને મળી જશે બીજો સ્ટેજ શું છે માહિતી મળી તો એનું સાચું ઇન્ટરપ્રિટેશન કરો અર્થઘટન કરો સાચું કરો આપણે અહીંયા માળખાઈ જઈએ છીએ અત્યારના તમે સમજી લેશો પછી જઈને તોય ની વાત કરશો એટલે મારાથી ઊંધી દલીલ કરશે ભાઈ વર્ષોથી આ બધું કામ બહેનો જ કરે છે ભદ્રાયુભાઈએ તો આવીને કહ્યું તો એ તો કે તો એ અર્થઘટનનો પ્રશ્ન આવ્યો ત્યાં તમારું ઇન્ટરપ્રિટેશન એવું હોવું જોઈએ કે જે ઇન્ટરપ્રિટેશન તમને ઇક્વાલિટી તરફ લઈ જાય સમાનતા તરફ લઈ જાય અને સમાનતા તરફ લઈ જશે તો ભૌતિક અને માનસિક બંને દરજ્જામાં ફેર પડશે તમને એમ થશે કે નહીં નહીં સાચું અર્થઘટન તો મેં અનુભવ કર્યો હતો તે છે અને ત્રીજો મુદ્દો છે ઇન્સ્પિરેશન ફર્સ્ટ ઇઝ ઇન્ફોર્મેશન સેકન્ડ ઇઝ ઇન્ટરપ્રિટેશન એન્ડ થર્ડ ઇઝ ઇન્સ્પિરેશન પ્રેરણા લ્યો બીજામાંથી લ્યો આપણે બીજા દેશો આપણને બહુ ગમે છે ત્યાં જવું બહુ ગમે છે પણ તમે ક્યારેય અનુભવ્યું છે કે ભારત દેશના દક્ષિણ ભારતની અંદર જાઓ તો ત્યાં આપણે ઘરે કામ કરવા આવનાર જેમ હોય છે એમ કોઈ કામ કરવા આવતું નથી તમારે તમારા વાસણ સાફ કરવા પડે તમારે તમારું ડસ્ટિંગ કરવું પડે એને એ કરવું પડે તો તમારે એમાં હાથ બટાવવો પડે તમે માત્ર પત્નીને એવું કહો કે આ કામ તારું તો ત્યાં તો પત્ની પણ એમ કહે કે તારી જેમ કમાવા પણ હું જાઉં છું માટે મારી જેમ રસોઈ કરવાય તું ભેગો ઊભો રહે છે આ જે છે એ પ્રેરણા છે દેટ ઇઝ ઇન્સ્પિરેશન ઇન્સ્પિરેશન લીડ્સ ટુ સશક્તિકરણ સેન્સિટાઇઝેશન અને સશક્તિકરણ જેવું થશે એટલે તમારી દરેક ઇન્દ્રિય સાવધાન થશે તમે કોઈ વિશે ખોટી કોમેન્ટ નહીં કરો તમે ક્યારેય વોટ્સઅપની અંદર આવો હળવો મેસેજ ફોરવર્ડ નહીં કરો હું પ્રેરણાનો અર્થ આવો કરું છું પત્ની ઉપર થતી મજાકો અથવા તો લિંગ આધારિત મજાકોને તમે રોકશો હોલ્ડ ઇટ કારણ કે તમને પ્રેરણા મળી કે હું ફોરવર્ડ કરીશ તો એનાથી આગળ જશ હવે મને પ્રશ્ન થાય કે ભાઈ મારે નેતૃત્વ લેવું હોય તો મારે માતા પિતા સાથે કેમ રહેવું તમે બરાબર સમજજો મિત્રો આ ચાર મુદ્દા તમારે સમજવા જેવા છે તમારે માતા પિતાને સાથે રાખવાના શું કરવાનું શરૂઆત અહીંથી થશે થોડી આ અગ્રીમ વાત છે થોડીક વિદ્રોહી વાત છે પણ આ બરાબર સમજવા જેવું છે મને એવું લાગ્યું છે કે તમે બિકમિંગ ઇમોશનલી ફ્રી મેં જે તમારી સામે સ્લાઇડ મૂકી છે એમાં બિકમિંગ શબ્દને મેં બોલ્ડ કરીને મૂક્યો છે બીકમિંગ એટલે ચાલુ પ્રક્રિયા છે બીકમિંગ ઇમોશનલી ફ્રી ફ્રોમ વન્સ પેરેન્ટ વિધાઉટ રિજેક્ટિંગ ધેમ એટલે કે માતા પિતાને નકાર્યા સિવાય તેમનાથી સાંવેગિક રીતે દૂર ખસવું હવે તમને એમ થાય કે આની જેન્ડરમાં કેમ વાત આવે આ બધી વાતો આપણને ઉપરથી આવ્યા કરે છે મારે ન કહેવું પડે પણ આપણી વાસ્તવિકતા એ છે કે ભૂલી છું કે હું પરણ્યા પછી મારી પત્નીને સાથ આપવા માટે રસોડામાં બેસું અને રસોઈ કરાવું તો મને મારી મા સાંજે એમ કહેશે કે તું તો સાવ પત્ની વગો થઈ ગયો તે મને તો કોઈ દી રસોઈ કરાવી નથી એટલે આપણે તરત જ પાછા આવશું આ વાત મેં એટલે મૂકેલી છે માતા પિતાથી સાંવેગિક રીતે આઘા જવાનું છે એમને નકારવાના નથી આપણે હળવા હળવાશથી કહેવાનું છે કે મમ્મી તમારો સમય હતો એ તમારો સમય હતો અમારો સમય બદલાઈ ગયો છે એ દલીલ કરે કે કાંઈક સમય બદલાણો નથી તો આપણે કેવું પડે તમે હજી ચૂલ્લો ફૂંકતા હતા એવો ચૂલ્લો હવે ફૂંકાય છે તો કે ના બેટા હવે ગેસ છે એ બદલાવ આવ્યો ને એવો જ આ બદલાવ આવ્યો બીકમિંગ ઇમોશનલી ફ્રી માતા પિતાને નકાર્યા સિવાય સાંવેગિક રીતે તેનાથી દૂર ખસવું બરાબર યાદ રાખવું ડિસ્ટન્સ પણ કેવું ડિસ્ટન્સ મારી મમ્મી મારા દાદા જે રૂઢિઓમાંથી આવે છે અથવા મારા કોઈ વડીલ જે મને એમ કે આવું ન કરાય આ તો ભૈરવનું કામ કહેવાય તો આપણે એનાથી સાંવેગિક રીતે આઘા રહેવાનું છે સાંવેગિક રીતે અર્થ એવો કે એના વિચારની મારા ઉપર અસર નથી થવા દેવાની અને બીજો મુદ્દો અર્નિંગ વોટ ઇટ મીન્સ આ બહુ મહત્વનું છે સાહેબ અર્નિંગ વોટ ઇટ મીન્સ ટુ બી અ મેન ઓર અ વુમન એન્ડ લાઇકિંગ ઇટ આપણને લોકોને એ જ ખબર નથી કે પુરુષ હોવું ને સ્ત્રી હોવું એટલે શું આપણે માનીએ કે મેલ તરીકે આવ્યા મેલ તરીકે આવ્યા તો કુદરતે મોકલ્યા પછી તમારે વર્તવાનું છે સ્ત્રી તરીકે આવ્યા તો તમારે વર્તન કરવાનું છે કેવી રીતે કામનો બાંઠ કરીને નથી કરવાનું કામમાં વિભાજન અસમાનતા કરીને નથી કરવાનું પણ બંનેને એક સમાન ગણીને આગળ વધવાનું એટલે પુરુષ અને સ્ત્રી હોવું એટલે શું તેનો સાચો અર્થ સમજી અને જે હોઈએ તેને ચાહવું મેં ઘણા બધા એવા તરુણો સાથે વાતચીત કરી છે અને તરુણો એમ કહેતા હોય કે સર હું છોકરી ન હોત ને આવતા ભાવમાં મારે છોકરો થાવું છે આવતા ભાવમાં શું થાશું એ નક્કી નથી પણ આ ભાવ તો માણી લ્યો આ મેં ખાસ મૂક્યું છે કે જે હોય તેને ચાહો તમે સ્ત્રી છો તમારા વાળ લાંબા છે લોકો એના વખાણ કરે છે તો તમારે પુરુષ દેખાવા માટે વાળ કાપવાની જરૂર નથી આ સમાનતાની વાત છે ત્રીજો બહુ મહત્વનો મુદ્દો અને એ મુદ્દો મારે ને તમારે એનો વિકાસ કરતા જવું પડે હું પ્રેમ કરીશ સર્વનો સ્વીકાર કરીશ એ માટે મારા પોતાના સિદ્ધાંતો મારે બનાવવા પડે તો હું પ્રેમ કરીશ એનો અર્થ એવો કે દરેકને ચાહવું આ પ્રેમ શબ્દ હું ક્લિયર કરું યાદ રાખો માણસ તરીકે હું ને તમે જન્મ્યા છીએ એનો અર્થ એવો કે આપણે પ્રાણીઓ કરતા અલગ છીએ આપણને બુદ્ધિ આપી છે બુદ્ધિએ આપણને આવું બધું સુઝાડ્યું છે કે અસમાનતા ન રાખવી બધાને સમાન ગણવા બધાને સમાન ક્યારે ગણો બધાને તમે ગમતીલા બનો બધા તમને ગમતી કે તમે સૌને પ્રેમ કરો પ્રેમ કરો તો સ્વીકાર કરી શકો તમે જે ગાડીમાં આવો છો એ ગાડીના ડ્રાઈવર સામે તમે જો માત્ર તિરસ્કારની નજરથી સાડા ત્રણ કલાક જોયા કરો તો તો તમારા કેમિકલમાં જ ફેરફાર થવાનો છે એ જો તમને ગમવો સ્વીકાર કરો એ ડ્રાઈવર છે સારથી છે મને એ અહીંયા લઈ આવે છે આ ભાવ એ સર્વનો સ્વીકાર છે એ સર્વનો સ્વીકાર માટે તમારો પોતાનો સિદ્ધાંત બનાવો અને એને અમલમાં મૂકો ચોથો અને મુદ્દો ડિસાઇડિંગ એન્ડ લર્નિંગ હાઉ ટુ વન્સ લિવિંગ મારે કેમ જીવવાનું છે તે નક્કી કરવું અને તે શીખતા રહેવું મેં લર્નિંગ શબ્દો વાપર્યો છે અને તે મુજબ જીવવું એમ નહીં શીખતા રહેવું પડે તમે ગઈકાલ સુધી ઓનલાઈન નહોતા શીખ્યા કોરોનાએ કીધું કે શીખ આલે લે આ નવું તને આપું તો આપણે શીખ્યા શીખ્યા તો મજા આવી પ્રશ્નો આવ્યા તો હવે પ્રશ્નોને દૂર કરવાના માર્ગ શોધશું આ જ લર્નિંગ છે મિત્રો મારે તમારે સાથે વાતચીત કરતી વખતે જેન્ડર શબ્દને બહુ ક્લિયર કરવો હતો એટલે મેં આટલી પૂર્વ ભૂમિકા તમને બાંધી આપી છે મારી પાસે પ્રશ્નોત્તરી પહેલાંનો જે સમય છે એમાં હું તમારી સાથે તમને મળેલા મોડ્યુલમાંથી વાત કરવાનો છું મહત્વના મુદ્દા છે એ જ હું સ્પર્શીશ બીજા મુદ્દાઓનો હું સ્પર્શવાનો નથી કારણ કે તમે સૌ બહુ જ્ઞાતા છો હું જેમ નાનકડો શિક્ષક છું એમ તમે સૌ પણ શિક્ષક છો માતા પિતા પણ શિક્ષક છે પહેલા શિક્ષક તો ઘરના માતા પિતા છે એ જ્યારે થાકી જાય બાળકને સાચવતા ત્યારે સ્કૂલમાં મોકલે છે એટલે બીજા શિક્ષક તરીકે શિક્ષકો છે અને તમે ત્રીજા આજુબાજુના બધા લોકો કોઈ પડે અને એને આપણે હાથ આપી દઈએ કે ઊભો થઈ જાય હું ઊભો બેઠો છું તો આપણે શિક્ષક છીએ શિક્ષક શું છે કરુણા છે એ કરુણાનું નામ શિક્ષક છે એટલે હું તમારી સાથે આ વાત કરી રહ્યો છું આપણે એક શબ્દ બોલીએ છીએ લિંગ ઘણા એમ મને કહે કે સર જાતિ એમની સાથે સેક્સ માટે શબ્દ વપરાય છે લિંગ હું સંમત છું લિંગના આધારે સેક્સ નક્કી થાય આ લિંગ છે એ સેન્સ ઓર્ગન છે જેને ઇન્દ્રિય કહેવામાં આવે છે ઇન્દ્રિય જન્ય અનુભવો એવો આપણે શબ્દ બોલીએ છીએ પણ અહીંયા યાદ રાખીએ મિત્રો કે આ લિંગ છે એ જીવવિજ્ઞાનનો શબ્દ છે અને જેન્ડર છે એ સામાજિક અસમાનતા સાથે જોડાયેલો શબ્દ છે હવે જેન્ડર સંબંધિત જે માન્યતાઓ આપણી પાસે છે એમાં આપણે બહુ ક્લિયર કરીએ કે પુરુષો છે મહિલાઓ છે ને ટ્રાન્સજેન્ડર છે ટ્રાન્સજેન્ડર એટલે કોણ એની માહિતી હમણાં આપણે મેળવવાના છે અત્યાર સુધી આપણા મનમાં બહુ ક્લિયર નહોતું કે ટ્રાન્સજેન્ડર એટલે કોણ આ લિંગની અને જેન્ડરની સ્પષ્ટતા કરતો એક સરસ કોઠો તમારી પાસે મૂકેલો છે અને એમાં પ્રક્રિયાઓ આપી છે અને એ પ્રક્રિયાઓના આધારે તમને સેક્સ અને જેન્ડરને જુદા પાડ્યા છે જેન્ડર એટલે પુરુષો મહિલાઓ અને ટ્રાન્સજેન્ડરનો સંબંધ હવે આ ટ્રાન્સજેન્ડર એટલે આપણે જેના તરફ થોડીક વાંકી નજરે જોવાની પ્રક્રિયા ચલાવી છે તેવા લોકો ના એનો સ્વીકાર છે ભારતીય બંધારણે એનો સ્વીકાર કર્યો હવે તો આપણા કાયદાઓમાં એનો સ્વીકાર થયો હવે આપણી સાથે ચાલવા લાગ્યા છે ત્યારે આ વાત હું બરાબર સમજાવવા માગું છું ટ્રાન્સજેન્ડર લોકો એટલે એવી વ્યક્તિઓ જે તેમની જૈવિક લિંગ જૈવિક લિંગ એટલે વોટ દે હેવ ગોટ ફ્રોમ ધ ઓલ માઇટી ઉપરથી જે લિંગ લઈને આવ્યા છે એને જાતીયતાના આધારે તેમને આપવામાં આવેલા જેન્ડર સાથે મેળ ખાતા નથી જાતીયતામાં આપણે કીધું કે પુરુષ આપણે કીધું કે સ્ત્રી તો એની સાથે જેનું મેચ નથી થતું એને આપણે ટ્રાન્સજેન્ડર કહીએ છીએ એને આપણે ત્રીજી જાતિ કહીએ છીએ જેના માટે આપણે નાન્યતર બોલીએ છીએ નર નારી નાન્યતર એટલે કે જે નર નથી જે નારી નથી તે એવું આપણે બોલીએ છીએ એનું મેં વ્યાખ્યા તમારી સામે મૂકી છે મિત્રો જરાક તમે કલ્પના કરો આપણે વિચારો અને વિચારશો એટલે તમને સ્પષ્ટ ખ્યાલ આવશે મેં બહુ સ્પેસિફિક પ્રશ્નો તમારી સામે મૂક્યા છે જે શું પુરુષો લગભગ બધું જ કરી શકે છે કે જે મહિલાઓ કરી શકે એકલા બેસીને વિચારશો એવા કયા કયા કામ છે કે જે આપણે ન કરી શકીએ કેટલીક એવી બાબતો તમે શોધી કાઢો કે જે સામાજિક માન્યતા અનુસાર પુરુષોએ ન કરવી જોઈએ જેની ચર્ચા હમણાં આપણે વિગતે કરતા કરતા અહીંયા પહોંચ્યા છે તમે એવા કેટલાય પુરુષો વિશે વિચારી શકો કે જે મહિલાઓએ કરવાના સ્ત્રીઓએ કામ કરવાના હોય એ પણ કરે છે વિચારો જોઈએ અને જે જવાબ મળે એ તમે તમારી પાસે રાખો મેં તમને ઉદાહરણ આપ્યું ઓસ્ટ્રેલિયાની અંદર અમેરિકાની અંદર આપણો જ જણ જતો હોય તો એ બદલાય જતો હોય છે આવી જ વાત સ્ત્રીઓ માટેની હવે જે સ્ત્રીઓ લગભગ બધું કરી શકે જે પુરુષો કરી પુરુષના કયા એવા કામ છે કે જે સ્ત્રીઓ કરી શકે તમે એવી કેટલીક બાબતો શોધી કાઢો કે જે સામાન્ય માન્યતા પ્રમાણે મહિલાઓએ ન કરવી જોઈએ અને એવી જે મહિલાઓ હોય કે જે આમ ન કરતી હોય એ શોધો એના વિશે વિચાર કરો આ વાતને સ્પષ્ટ કરવા માટે તમારી સામે એક કોઠો ઓલરેડી આપેલો છે એમાં હું ઊંડાણમાં જતો નથી પણ તમે જે આપ્યું છે એમાં સ્ત્રી અને પુરુષ હું તમને બે ત્રણ ઉદાહરણ વચ્ચેથી લઉં વાસણ ધોવાનું કામ છે તો આપણે ત્યાં કોણ કામ કરે છે આ સ્ત્રી કરે છે હવે વિચારો પુરુષ ન કરી શકે ઓકે કરી શકે તો એવા કયા પુરુષો છે કે જે આ કામ કરે છે આ તમારા માટે સરસ મજાની એક્સરસાઇઝ છે એનું કારણ કે તમે જ્યારે કોઈને કહેશો મેં જે ઇન્સ્પિરેશનની વાત કરી જ્યારે કોઈને કહેશો કામ કરવાનું એટલે કે એવું કોણ કરે છે ક્યાંય થાય છે આપણે લોકો એવા છીએ કે આપણે ઇતિહાસને કાંખ ઘોડી બનાવીને ચાલવા ટેવાયેલા છે ઇતિહાસમાં કીધું છે આવું છે અહીંયા લખ્યું છે તો હું કરું ત્યારે તમારી પાસે ઉદાહરણો જોઈશે એટલે આમાં લખ્યું છે એવું જ તમે જુઓ ભોજન પીરસવાનું કામ છે તો કોણ કરે તો કે સ્ત્રીઓ પુરુષથી થાય તો કે થાય એવા કોઈ પુરુષો છે કે જે આ કામ કરતા હોય શોધો હું તમને ઉદાહરણ આપું કચ્છ ભુજની અંદર કાંતિસેન શ્રોફ વ્યક્તિત્વ ગુજરાતની અસ્મિતા લઈ આવે એવું વ્યક્તિત્વ એમની ઉંમર વર્ષ છે પણ વર્ષોથી ઘરમાં ભોજન પહેલાનું ડાઇનિંગ ટેબલ ગોઠવવાનું કામ કાકા કરે છે હવે કોઈ એને એમ કહેતું નથી કે કાંતિ કાકા આ કામ તમારે ન કરવાનું આ તો બહેનો કરશે એના ઘરની અંદર નોકર ચાકરે છે એટલે પહેલી વાત તો એ કે એમણે સ્ત્રી પુરુષનો ભેદ દૂર કર્યો અને બીજી વાત એ કે હું અને નોકર જુદા આ સમાનતા પણ એમણે દૂર કરી શોખથી કરે છે આવી વસ્તુઓ વિચારો મેં તમને ઉદાહરણ પણ આપી દીધું કે આવી વ્યક્તિનું ઉદાહરણ આપો એટલે લોકો તમને સ્વીકારશે આવું જ એક વાત એટલે સંગીત સાંભળવું તું છોકરી ઉઠીને બેઠો બેઠે આખો દિવસ ગીતો સાંભળ્યા કરે કેમ છોકરીથી ગીતો ન સંભળાય તો કે ના સંભળાય કેમ તો મારી માં કોઈ દી સાંભળતી નહોતી મારી માનહોથી સાંભળતી એ સમયનું સત્ય હતું હવે આખું જગત બદલતું હોય તો મારી બેન સાંભળે મારી પત્ની સાંભળે એમાં મારે કાંઈ બહુ વ્યગ્ર થઈ જવાની જરૂર નથી આ ઉદાહરણના આધારે તમને ખ્યાલ આવશે કે આપણે સારા વૃદ્ધિ અને વિકાસ માટે સારા વૃદ્ધિ અને વિકાસ માટે છોકરીઓની સરખામણીમાં છોકરાઓના પોષણને વધુ પ્રાધાન્ય આપવા લાગ્યા જો આ માન્યતાઓ ચાલી એટલે જેન્ડર ભેદભાવને લીધે આપણે છોકરીઓ મોટે ભાગે છોકરાઓ જેટલું પોષણ મેળવી શકતી નથી તમે જાણો છો એટલે ઊંડાણમાં જતો નથી ચટણી વધે તો પછી દીકરી જમે ખમણ બનાવ્યા હતા બહુ સારા હતા ભાઈઓ બેઠા એ ખાઈ ગયા તો કાંઈ વાંધો નહીં મા દીકરી નહીં લે વાય ઇટ ઇઝ સો કેમ પહેલેથી સાથે બેસવાની વાત ન થાય કેમ ભોજનને ઘર સભામાં ન ફેરવી શકાય કેમ સાથે બેસીને બધા જે છે સમાન રીતે વેચે આ સમાનતાનો ભાવ ક્યારે આવશે સમાનુભૂતિ એમ આપણે બોલીએ તો એ ક્યારે થશે સહના વતુ સહનો ભૂનકતું આ વાત આવશે ક્યારે મને ને તમને બરાબર ખ્યાલ છે કે ભાઈ નાનપણથી જ આપણે આપણી દીકરીઓને કહીએ કે ભાઈ પોષણમાં તારે આમ કરવું તેમ કરવું પણ એ અમલમાં ન મૂકીએ આમ ખરું જોઈએ વિજ્ઞાનની દ્રષ્ટિએ તો વધુ પોષણની જરૂર તો મહિલાને છે સ્ત્રીને છે મારી બહેનને છે મારી પત્નીને છે મારી માને છે વધુમાં વધુ શ્રમ કરે છે વધુમાં વધુ શરીરમાંથી એનો લોસ થાય છે આપણે એ ભૂલી જઈએ છીએ એ જે જૈવિક પ્રક્રિયામાંથી પસાર થાય છે માનો કે માસિકની પ્રક્રિયા છે તો એમાં આહાર ઉપરના પ્રતિબંધો એની સાથેને અલગ રહેવાના પ્રતિબંધો આ બધું આપણે મૂક્યું છે આમાંથી આપણે બહાર આવવું પડે ગઈકાલની પેઢીએ કર્યું એની પાછળનું કારણ હતું કારણ બહુ વધુ હતું એ વખતે સ્વચ્છતાનો પ્રશ્ન હતો પાણી ઓછું હતું કોઈ પ્રકારના ઔષધ એવા સાધનો શોધાયા નહોતા સેનેટરી નેપકીનની શોધ થઈ નહોતી એ વખતે સ્ત્રીએ બહુ શ્રમ કરવો પડતો હતો કુએ પાણી ભરવા જવું પડતું હતું ઘરનું બધું જ કરવું પડતું હતું એમાંથી એને રાહત મળે એટલે એને આરામ આપવામાં આવતો હતો અને સ્વચ્છતા માટે થઈને એને એક બાજુ બેસાડવામાં આવતી હતી એને કંટાળના અને કોથળા ઉપર બેસાડવામાં આવતી હતી કારણ એટલા માટે કે જે કાંઈ હોય એમાંથી એને ઉર્જા પ્રાપ્ત થાય ગરમી પ્રાપ્ત થાય આ વાત જો સાયન્ટિફિકલી હું ને તમે સમજી જશું તો જ આપણું કામ આગળ થશે મિત્રો મેં મારી રીતે બહુ વિસ્તૃત સમજાવવાનો પ્રયાસ કર્યો છે મિત્રોના ફોન આવી રહ્યા છે પ્રશ્નોમાં આપણે પાર્થ ને કહીએ કે મને જોડી આપે બિલકુલ બિલકુલ આપડે નેક્સ્ટમેન્ટ તરફ આગળ વધીએ પ્રશ્નો માટે કચ્છ થી પ્રશ્ન આવી રહ્યો છે આપણે હેલો સાંભળીએ હાલો હાજી 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 નમસ્કાર નમસ્કાર હું સૂર્ય શંકર કોલકુર નું રાપરથી નમસ્કાર સૂર્યભાઈ કેમ છો આપનો કાર્યક્રમ માન્યો કાંતિસેન કાકાની આપણે બહુ સરસ વાત કરી હાજી અને જે વાત કરી સૌને માટે છે જીવનમાં ઉતારવા સરસ આપનો આનંદ પ્રશ્ન પ્રશ્ન નથી એ તો જવાબ છે આનંદ માટે જ આપણે લોકો જીવવાના છીએ થેન્ક યુ સૂર્યભાઈ મજા ખૂબ ખુબ આભાર સાહેબ એમણે પોતાની લાગણી વ્યક્ત કરી એમને ખૂબ આનંદ આવ્યો જ્યાં સુધી મિત્રોના પ્રશ્નો આવે છે ત્યાં સુધી અચ્છા સુરત થી એક પ્રશ્ન આવે છે હાજી હલો હા હા હેલો હા હલો હમ હાજી આપનો પ્રશ્ન બોલો આપનું નામ અને આપનો પ્રશ્ન પ્રશ્ન એવો છે મારો આપે આવી ડાયરેક્ટ પ્રશ્ન નહી પૂછી શકાય કે પહેલેથી જણાવો પડે તમે અત્યારે જે બોલી રહ્યા છો તે અમે સાંભળી પણ રહ્યા છીએ તમારા પ્રશ્નોનો મેં જવાબ આપવાનો પૂરેપૂરો પ્રયત્ન પણ કરીશું આપણી સાથે વક્તા તરીકે ભદ્રાયુભાઈ છે તમારો જે કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો પ્રશ્ન મારો એવો છે સાહેબ પેલા તો હલો પેલા તો બધેભાઈ તમે એક મોટા વિદ્વાન છો નમસ્કાર સર હા મારું નામ વિજય છે સુરત એસએમસી થી બોલું છું મારો પ્રશ્ન સાહેબ એવો છે આપણે જેન્ડર સમાનતા માટે પુરુષો ને પુરુષોને આપણે જવાબદાર માનીએ છે બરાબર છે આપણી જે પરંપરાઓ છે રુધિઓ છે એ પ્રમાણેની છે હવે મારો પ્રશ્ન એવો છે આપણે જેને બી જેન્ડર સમાનતા વિશે વચન કે વ્યાખ્યાન આપણે આપીએ છીએ તો એમાં કલ્પેશ પુરુષોને શું કે સમજાવવામાં આવે છે એવી રીતના આપણે કાયદાઓમાં ઘણા બધા છૂટછાટો અને સ્ત્રીઓને આપી જ છે એની સામે કોઈ ઇશ્યુ નથી પરંતુ જેન્ડર સમાનતા એટલે કે સ્ત્રીઓ પોતાનો હક માંગે છે તો જયારે બી હક ની વાત આવે તો સિક્કાની બે બાજુ હોય એક બાજુ હક હોય તો બીજી બાજુ ફરજ પણ હોય તો મારી એવી એ છે કે ઘણી વખત આપણે સ્ત્રીઓ એવું બહારનું કાઢીને છૂટી જઈએ કે તમે ભાઈ છો તો તમારી છાયા અમારથી નીકળી શકાય બીજી વસ્તુ સાહેબ કે આજે સ્ત્રીઓમાં પણ એ મેન્ટાલિટી હજુ છે કે સ્ત્રીઓ પુરુષોના જેન્ટસ જીન્સ ટી શર્ટ પહેરીને નીકળે ઓકે બધા સ્વીકારી લે છે પણ સાહેબ કોઈ પુરુષ જો સ્ત્રીની સાડી પહેરીને નીકળે તો કંઈ સ્વીકારે ખરું એની ઉપર સ્ત્રીઓ નહીં હશે અને ત્રીજી વાત કે આપણે જોઈએ છે કે સ્ત્રીઓ સ્વભાવે પુરુષો કરતા વધારે લાગણીશીલ હોય પુરુષો સહન કરી શકે તો આ બધી વસ્તુઓ સમાનતા માટે કેટલી કરે તમારા મંતવ્ય પ્રમાણે એટલો બધો ઉત્સાહ દાખવીને સુંદર ચિંતન સાથે તમારો નાનકડો પ્રશ્ન રજૂ કર્યો તે બદલ આભાર માનું છું તમે જે પરંપરા વગેરેની વાત કરી એ ધીમે ધીમે દૂર થઈ રહી છે નથી થઈ રહી એવું માનવાને કારણ નથી ભારતમાં પણ થઈ રહી છે વર્ષોથી જે ચાલ્યું આવતું હતું તે બદલાવ આવી રહ્યો છે નથી આવ્યો એવું નથી આપણને ખ્યાલ છે કે બહેનો નીકળે તો ઘૂમટો તાણીને જ નીકળે એવી પરિસ્થિતિ હતી એમાંથી પણ આપણે બહાર આવ્યા છીએ પણ જે મુખ્ય મુદ્દો છે કે જે ઉપરવાળાએ તમને લક્ષણો આપીને મોકલ્યા છે તમને મિત્ર આ શબ્દો ખ્યાલ છે એટલે હું ખાસ ખ્યાલ આપું લક્ષણ અને લાક્ષણિકતા એવા બે શબ્દો છે કેરેક્ટર અને કેરેક્ટરિસ્ટિક્સ એવા બે શબ્દો છે આ બે જે શબ્દો છે એ આવીએ ત્યારે લક્ષણો લઈને આવીએ છીએ પણ જીવન દરમિયાન આપણે લક્ષણને લાક્ષણિકતામાં ફેરવીને જવાનું છે તમારી વાત સાચી કે સંવેદનશીલ હોય છે એનો સ્વભાવ એવો હોય છે લાગણીશીલ એ તો એને મળેલી એક ગિફ્ટ છે એમ પુરુષ તરીકે આપણને મળેલો જુસ્સો રોફ એ આપણને મળેલી ગિફ્ટ છે પણ અહીંયા એ સમજાવવાનો પ્રયાસ છે કે મારા જુસ્સાનો ને રોફનો પ્રયોગ મારે એમની લાગણીને દબાવવામાં નથી કરવાનો એમને આગળ કરવા માટે મારો રોફને થોડોક ઢાંકવો પડે તો ઢાંકવાનો છે સામે પક્ષે એમણે મારા રોફને સહન કરવાનો નથી લાગણી દર્શાવીને મને દબાવવાનો નથી આપણે હમણાં છેલ્લે એક સૂત્ર જોવાના છીએ એટલે ખ્યાલ આવશે એટલે જે ઉપરવાળાએ આપ્યું છે એના આદર સાથે એવું નથી કે લાગણી છે અને કરુણા છે એટલે એ તો આમ કરે એમ જતું કરવાની જરૂર નથી સામે એમણે આપણને જ જતું કરવાની જરૂરિયાત નથી આમ તો હું તમને અહીંયા કોટ કરું સર મોરારી બાપુએ બહુ સુંદર રીતે એક વ્યાખ્યા આપી છે બહુ જ વારંવાર આપે છે બાપુ આ વ્યાખ્યા અને એ વ્યાખ્યાની અંદર એ બહુ સ્પષ્ટ કહે છે કે પતિ અને પત્ની અથવા સ્ત્રી અને પુરુષ એને શું કરવાનું છે બહુ સીધી જ વાત છે પતિ જ્યારે બહાર જતો હોય ને પતિ એક કેરેક્ટર એવું છે જે તમે કીધું કે ઉપરથી આપેલો છે બધા લક્ષણો એટલે એને બધા આદર આપ્યા કરતા હોય છે વેલકમ કર્યા કરતા હોય છે આપણે પણ મેલ અને ફિમેલ બે દાખલ થાય તો આપણી પરંપરા એવી છે કે પહેલું પગથિયું મેલ ચડશે ફિમેલ પછી ચડશે એને કોઈએ કહ્યું નથી પણ આ અભિપ્રેત છે કે ભાઈ મેલ પહેલા બે પગથિયાં ચડે પછી પાછળ ફિમેલ ચડે મોરારી બાપુ સુંદર કહે છે કે પતિ જ્યાં જાય છે ત્યાં આદર પામે છે અને પત્ની છે એ પ્રેમ શોધે છે બાળકમાં શોધે છે મા બાપમાં શોધે છે પતિમાં શોધે છે સાસુ સસરામાં શોધે છે પડોશીમાં શોધે છે એ પડોશી સાથે બહુ કૂથલી કરે એમ આપણને લાગે છે ના એ પોતાની જાતને બરાબર ત્યાં ખોલવાનું કામ કરે છે તો શું કરવાનું તો દરેકે દરેક પુરુષ છે એણે સ્ત્રીને ભરચક પ્રેમથી જોવાની અને દરેક સ્ત્રી છે એણે પુરુષને ભરચક આદરથી જોવાનું આ બે વસ્તુ જોવે એ દંપતિ માટે એમ કે છે કે આ બે ભેગા થાય પતિ અને પત્ની ભેગા થાય પતિ છે એ પ્રેમ દર્શાવે અને પત્ની છે આદર દર્શાવે અને બંને જણા હાથમાં હાથ મેળવીને ભેગા થઈને એક કોઈ ત્રીજા શ્રેય માટે કામ કરે એ બેસ્ટ દંપત્ય છે એક નવો પ્રશ્ન છે હાજી ગાંધીનગરથી એક પ્રશ્ન આવી રહ્યો છે સાંભળીએ એમને હલો 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 હાજી શું જેન્ડર સમાનતા એ ફક્ત પુરુષે જ સમજવી જરૂરી છે શું બહેનોએ પણ સમાનતા સ્વીકારવી જરૂરી નથી આપનું નામ હું ધ્રુવેશ વાત કરું છું ગાંધીનગર જિલ્લામાંથી થેન્ક યુ દોસ્ત થેન્ક યુ વેરી મચ હું તમને બહુ નિખાલસતાથી જવાબ આપું દોસ્ત આ મને ને તમને આ પ્રશ્ન થયો એ આપણે આપણું પુરુષત્વને પ્રદર્શિત કરવાનો એક પ્રયાસ કરીએ છીએ બાકી એમને જે સમજવાનું છે એ નથી સમજતા એવી માન્યતાથી આગળ વધીને પૂછાયેલો પ્રશ્ન છે વેરી ક્લિયરલી આ ભાવમાં જન્મ્યા પછી ધ્રુવેશ મારે ને તમારે કામ એ કરવાનું છે મને જે કામ સોંપવામાં આવ્યું એ મારે પરિપૂર્ણ કરવાનું છે હું અહીંયા બેઠો છું તો પાર્થે શું કરવાનું એ પાર્થે નક્કી કરવાનું છે મારે શું કરવાનું મારે નક્કી કરવાનું બેન શું કરશે એ બેન પછી હું મારું કામ છોડીને બેન તમે કેમ આમ વર્તો છો એવું વિચારવા માંડું છું ત્યારે આવો પ્રશ્ન થાય છે મારી તમને નમ્ર વિનંતી છે અરજ છે હમણાં જે વાત બહુ ચાલી છે બે હાથ જોડીને અરજ છે એ અરજ છે આવા પ્રશ્નો બંધ કરો તો આપણા જેન્ડર સમાનતા તરફની ભાવ થશે એ આપણા જેવો જ એક જીવ છે માણસ છે મને સુખ ગમે મને દુઃખ હેરાન કરે એને સુખ ગમે ને એને હેરાન કરે આગળ વધીએ ઓકે જ્યાં સુધી નવો પ્રશ્ન આવે છે ત્યાં સુધી શિક્ષક મિત્રો માટે એક ખાસ અગત્યની સૂચના મિત્રો આપને જણાવવાનું કે સ્પર્શ કાર્યક્રમ અંતર્ગત દીક્ષાના માધ્યમથી આવા અગિયાર સર્ટિફિકેટ કોર્સ લાવી રહ્યા છીએ જેમાંથી લગભગ બધા કોર્સીસ હવે લાઈવ થઈ ગયા છે અથવા તો છેલ્લા ચાર જે છે એ આ અઠવાડિયામાં લાઈવ થશે ઓકે ભાવનગરથી એક પ્રશ્ન આવ્યો છે સાંભળીએ એમને હલો નમસ્કાર સાહેબ ભાવનગરથી બોલું છું જી આપણે પહેલાના સમયમાં જોઈ ગયા એમ ત્યાં ઋષિ મુનિઓને એ ઘણા બધા સારા એવા જાણકાર હતા એ વખતે તમે તમારા અત્યારે વક્તવ્યમાં વાત કરી કે ત્યારે પણ બહેનોની સંખ્યા પ્રમાણમાં ઓછી હતી તો એ શું સૂચવે છે આપણા તો ઘણા બધા સમજદાર હતા તો એ વખતે પણ આ પરિસ્થિતિ હતી તો એ સમયે શા માટે બહેનોની સ્થિતિ ઓછી રહી છે અને બીજું એક સાથે એ પણ પૂછી લો કે જો આપણે અત્યારે જે વાત કરીએ છીએ સમાનતાની એ સમાનતાના એક સ્તરે આપણે પહોંચી જઈશું તો અત્યારે જે સમાજ વ્યવસ્થા છે એની કરતા શું આપણને ભવિષ્યમાં વધારે સારી વ્યવસ્થા મળશે ખરી આપણા આવનારી આખી પેઢી માટેની વાત કરું છું આપનું આપનું નામ જાણી શકું કશો વાંધો નહીં મને એવું લાગે છે કે આપે એક પ્રશ્ન ભૂતકાળનો પૂછ્યો છે ને એક ભવિષ્યકાળનો પૂછ્યો છે આપણે વર્તમાનમાં જીવવાની શરૂઆત કરીએ તો વધુ મજા આવશે મારું અંગત મંતવ્ય એવું છે સાહેબ કે સમકાલીન જ વાત થઈ શકે શાસ્ત્રો આધારિત જે આપણે વાતો કરીએ એ વાતો જાણી લઈએ પણ એની સામે પ્રશ્નો કરવાથી નહીં તો આપણને જવાબ મળે અથવા નહીં તો આપણો કોઈ માર્ગ પ્રશસ્ત થાય આપણે એવું નહીં શીખી શકીએ કે ભાઈ ઋષિ પરંપરા વખતે બહેનો ઓછા હતા પહેલી તો વાત એ છે કે બહેનો ઓછા હતા એ માન્યતા સાચી છે કે ખોટી છે શાસ્ત્રોના ઉલ્લેખના આધારે આવો નિર્ણય ન લઈ શકાય હું તો ત્યાં સુધી કહું કે એ વખતે તો ઋષિ મુનિઓ પોતાના કુટુંબ સાથે આશ્રમો ચલાવતા હતા અને કુટુંબમાં બહેનો હતા ત્યારે તો આટલા શિષ્યોનો જન્મ થયો હશે એટલે આ માન્યતા છે એ થોડી ડાઉટફુલ છે એટલે ભૂતકાળ સાથે અત્યારના આપણે ન પડીએ તો સારું કેમ માહિતી વિશે આપણને શંકા છે એટ ધ સેમ ટાઈમ એમાંથી અત્યારના આપણે શું તારવી શકશું અને બીજી વાત ભવિષ્યકાળમાં શું થશે એ આપણે ભવિષ્યકાળ ઉપર છોડી દઈએ આજનો પ્રયત્ન મારે કરવાનો પ્રયત્ન તો મારે કરીને જ જવો પડે એ તો મારે પાક્કું રાખવું પડે આઈ કાંડ છે કે ભવિષ્યમાં એનું કાંઈ નહીં થાય મેં થોડીવાર વાર પહેલાં કહ્યું કે તમે એને મેં એક વર્ષ પહેલાં ભારત દેશની અંદર ઓનલાઈન નામનો શબ્દ સાંભળ્યો નહોતો આપણે એને અમલમાં મૂક્યો એના ઉપર જીવવા લાગ્યા આપણે વેબિનારથી જોડાવા માંડ્યા વેબિનારમાં ગ્રુપ પાડીને ગ્રુપ પર કરવા લાગ્યા આ વિચાર્યું તું એવું જરૂરી નથી કે હું ભવિષ્યનું વિચારું અને એમ કહું કે કદાચ ન થાય તો થાય બધું જ થાય ચિંતા નહીં કરવી માટે આજનો મારો ધર્મ ગીતામાં કયું છે સ્વધર્મ આચરણ ધેટ મીન્સ તું જન્મ્યો ત્યારે ત્રણ ધર્મ તને આપ્યા છે એ કર્મ પૂરા કર એક તારા શરીરને સાચવવાનું કામ તારું છે બીજું તું જન્મ્યો ત્યારે મા બાપ કુટુંબ વગેરે તને ટેકો કર્યો પર્યાવરણને ટેકો કર્યો એને સાચવી લે અને ત્રીજું સમગ્ર સૃષ્ટિ હવન પવન પાણી સૂર્ય બધું જ જે તને ઉછેરે છે એને સાચવી લે આ આપણો સ્વધર્મ છે એ અત્યારના આપણે કરવાનું સંતો મહંતો એક વાક્ય વારંવાર બોલે છે ચિંતકો તો ખાસ બોલે છે લીવ ઇન ધ મોમેન્ટ ક્ષણમાં જીવી જાઓ આ ક્ષણમાં જીવવાનું એટલે હું તમારા જવાબમાં એમ કહું કે મિત્ર આપણે ભૂતકાળની એ વાત નથી કરવી ભવિષ્યમાં નથી જવું આપણે આ ક્ષણમાં જીવીએ જે થઈને આવ્યા છીએ તે પર્યાપ્ત પૂરું સ્વીકારીએ એ પ્રમાણે જીવીએ અને આપણી સાથે જે જે થઈને આવ્યા છે એને આદરથી સલામ કરીને સ્વીકાર કરીએ ઓકે મને લાગે છે કે હવે આપણે કાર્યક્રમના અંતિમ હાજી છેલ્લી સ્લાઇડ ઓકે સાહેબ કહ્યું છે કે એક છેલ્લી સ્લાઇડ પર આપણે નજર કરી લઈએ આ જે આખા કાર્યક્રમનું અથવા આખા વાર્તાલાપનું અર્ક છે જીસ્ટ છે આપણે ભૂલી જઈએ કે સેક્સ એટલે શું અને જેન્ડર એટલે શું તો આ જે વાત છે એ આપણે સ્વીકારી લઈએ સાચું તો આ છે પુરુષ કે સ્ત્રી નહીં જેન્ડર કે ટ્રાન્સજેન્ડર નહીં પણ માનવ માત્ર જીવ માત્ર અને છેલ્લી વાક્ય જીવ માત્ર સમાન હું માનું છું જેન્ડર સમાનતા એટલે આટલી જ વાત છે બીજું આપણે કશું કહેવાનું નથી કોઈને પુરુષ સ્ત્રી માનીને એનું મૂલ્યાંકન ન કરો એને કામ ન સોંપો જેન્ડર માનીને એની સાથે સામાજિક બદલાવ ન લઈ આવો એને જીવ માનો એને માણસ માનો અને જીવ બધા સમાન છે એટલું સ્વીકારી લો એટલે તમારી કાર્યવાહી પૂરી થશે ખૂબ ખૂબ આભાર પધરાયું ભાઈ તો મિત્રો હવે જ્યારે આપણે કાર્યક્રમના અંતિમ ચરણ તરફ જઈ રહ્યા છીએ ત્યારે અમારી ટીમમાંથી હેપીબેન છે એમને હું વિનંતી કરું કે તેઓ આભાર વિધિ કરે હેપી બેન નમસ્કાર ભારત સરકારના આયુષ્યમાન ભારત અંતર્ગત સ્પર્શ કાર્યક્રમની પહેલ કરવા બદલ શિક્ષણ મંત્રાલય એમએચએફડબલ્યુ અને તથા જેમની તરફથી સતત પ્રેરણા અને સહયોગ મળતો રહે છે તેવી સંસ્થાઓ યુનેસ્કો એનસીઆરટી જીસીઆરટી અને એસટીટીઆઈનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આજના સ્પર્શ વ્યાખ્યાન માળાના પાંચમા મણકામાં ઉપસ્થિત રહી જેમણે સમાનતા વિષય પર પોતાની પ્રભાવક શૈલીથી માર્ગ માર્ગદર્શન આપવા બદલ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આ સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન કરવા બદલ આઈટુવી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન ટીમનો ખૂબ ખૂબ આભાર આ વ્યાખ્યાન માળાના દરેક મણકાને જેવો વિદ્યાર્થીઓ સુધી વાસ્તવિક રીતે પરોવાના છે તેવા શિક્ષક મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર જેમના થકી આ સમગ્ર કાર્યક્રમ આપના સુધી પહોંચી રહ્યો છે તેવી બાયસેક ટીમના તમામ સભ્યોનો આભાર સહારાઢૂંઢતા હૈ તું કસકા સહારા